મહત્વના સમાચાર. દિવાળીને હવે માત્ર બે જ દિવસ બાકી છે. દરેક લોકો પોતપોતાની રીતે દિવાળીની ઉજવણી કરતા હોય છે. આ દિવસે દેવી દેવતાની પૂજા કરવામાં આવે છે, તો રાત્રે અનેક લોકો ફટાકડા ફોડીને આ તહેવારની ઉજવણી કરે છે. ત્યારે એકબીજાને હેપી દિવાળી કહીને શુભકામના પાઠવે છે. અને એક એનજીઓમાં કામ કરતા અમદાવાદના કેટલાક યુવક યુવતીઓએ દિવાળીના દિવસે ગરીબ લોકોની દિવાળી હેપી બનાવવાનું બીડું ઝડપ્યું છે. આ યુવકો સ્લમ વિસ્તારોમાં જઈને ગરીબ લોકોને કપડાની વહેંચણી કરે છે, તેમને ખુશ કરવાનો પ્રયાસ કરે છે. અને અમદાવાદના જુદા જુદા પૂર્વ તેમજ પશ્ચિમ વિભાગમાં આવેલ અનેક વિસ્તારોમાં રહેતા ગરીબ લોકોને તેઓ તહેવારના દિવસો દરમિયાન કપડાં અને ફૂડ પેકેટ્સનું વિતરણ કરે છે. અમારો મોટિવ છે કે સોસાયટીમાં જે બી પુઅર લોકો છે, જેમની જરૂરિયાત છે, એમની નીડ્સ જે આપણા દિવાળીમાં અને ઘણા કામમાં આપણે જવા દેતા હોય છે કપડાં, જૂના કપડાં, તો આપણે એમને ડિસ્ટ્રીબ્યુટ કરીએ અને એમનું એક આપણે લાઇફસ્ટાઇલમાં થોડું એમને સારી હેલ્પ કરી શકીએ છીએ એમાં. આ અમારી એકચ્યુઅલી ફોર્થ ઇવેન્ટ છે. અમે છેલ્લા 3 વર્ષથી સેમ વસ્તુ કર્યા છે, અમારું ફોર્થ યર છે. અમે છે ને 1 મહિના પહેલાં પોસ્ટર્સ લોન્ચ કરીએ છીએ, એમાં આખા અમદાવાદના અલગ અલગ એરિયાના અમારા વોલન્ટિયર્સના નામ અને નંબર હોય છે. એ લોકો કોઈ બી ને કપડાં ડોનેટ કરવા હોય છે તો એ લોકો અમને ફોન કરે છે, અમે લોકો ડોર સ્ટેપ એમના ઘરે જઈને કપડાં લઈને આવીને અમારી કોલેજમાં મૂકીએ છીએ. પછી અમે ઇવેન્ટ આવવાની હોય તો એની 4-5 દિવસ પહેલાં કપડાં સેગ્રીગેટ કરીએ, સારા કપડાં, જૂના કપડાં, એ રીતે બધા અમે અલગ અલગ કરીએ છીએ. એમાં કોથળા ભરી દઈએ છીએ કે આ મેલના ને ફિમેલના. પછી અમદાવાદમાં આ વખતે લાસ્ટ ટાઈમ અમે 3 એરિયા લીધા હતા, આ વખતે ફરી અમે 3 એરિયા મોટા મોટા એરિયા લીધા છે. તો બુલેટિનમાં અત્યારે આટલું જ. આગળ અન્ય સમાચારો આપ જોઈ શકશો સહયોગી નિશ્ચિત સાથે. મને રજા આપશો. નમસ્કાર.